वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। सागरनी आ अद्भुत कथा अपने श्रवण करिए छे। श्री हरिचरित्रामृत सागर पूर पांचमु तरंग चौसठमु मुक्त मुनि नृत्य करीने अद्भुत मागणी महाराज पासे करे छे। ए प्रसंग अपने आ तरंग में श्रवण करीशु। गढ़पुर रहे जे ही वर्ष से कितनिक वे रही जे श्री हरि सो आवत भये वड़तालपुरी में ते। गढ़पुर रहे जे ही वर्ष से कितनिक वे रही जे श्री हरि सो आवत भये वड़तालपुरी में ते। भगवान श्री हरि गढ़पुर में ज्यारथी रहिया त्यारथी કેટલી વાર વારંવાર વડતાલ આવતા હતા। ભગવાન શ્રીહરિ એમ કહેતા, કોઈ માણસને પ્રશ્ન પૂછવામાં આવે કે તમારી બે આંખ છે જમણી ને ડાબી, એમાં તમારી વાલી કઈ અને દવલી કઈ, એમાં માનીતી આંખ કઈ ને અમાનીતી આંખ કઈ, દાદા શું જવાબ આપે? કોઈ દુનિયાનો માણસ એવો જવાબ આપી શકે? હા, હાથમાં કોઈ કે મને જમણો હાથ વધારે ગમે, ડાબો ન ગમે, પગમાં કહી શકે, આંખ માટે કહી શકે? ભગવાન શ્રીહરિ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા વડતાલ અને ગઢપુર। મહારાજ એમ કહેતા, ભગવાન શ્રીહરિને જેમ બે આંખ માણસને વાલી હોય ને એમ માણસ મહારાજને આ બંને વાલા તીર્થો હતા। ગઢપુરથી વડતાલ, વડતાલથી ગઢપુર, વધારેમાં વધારે મહારાજની માણકી ઘોડી આ બે તીર્થોની વચ્ચે દોડી છે। શ્રીહરિએ વારંવાર વડતાલ આવીને ફૂડદો ફૂલદોળ અને રામનવમીના ઘણા સમયા કર્યા છે, તેનો ગણતા પાર આવે તેમ નથી। ભીમ એકાદશી, જન્માષ્ટમી, અન્નકૂટ, પ્રબોધની વગેરે અનેક ઉત્સવો કર્યા છે, તેમજ અહીં વસંત પંચમીએ ખૂબ રંગ ઉડાડીને ઘણા સમયા કર્યા છે, અપાર ગુલાલ ઉડાડ્યો છે, કેટલીક વખત બ્રહ્મભોજન કરાવ્યું છે, બ્રાહ્મણોને દાન અપાવ્યા છે, બ્રાહ્મણ બટુકોને જનોય અપાવી છે, અરે અનેક કન્યા દાન પણ કરાવ્યા છે। ભગવાન શ્રીહરિના અનંત સદગુણમાંના એક સદગુણ ઉપર આપણે થોડો પ્રકાશ પાડીએ। જનમંગલ સ્તોત્રમાં મહારાજનું એક નામ છે ઉદારાય નમઃ, જે ઉદાર છે, દરિયા જેવું, જેનું ઉદાર દિલ છે। એટલું જ નહીં, જનમંગલ સ્તોત્રમાં મહારાજનું એક બીજું નામ છે ઉદાર છે, આપવા બેસે છે, પણ કેવા આપનારા છે, કેવા દાતાર છે, આત્મદાય નમઃ। જ્યારે આપવા બેસે ને ત્યારે પોતાની જાતને પણ મહારાજ આપી દે છે। શ્રીજી મહારાજે એટલા બધા ગરીબોના કાર્યો કર્યા છે, ભગવાનને મોટા પુરુષો આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે ને
ત્યારે કંઈ ગરીબ જીવો, દુખિયા જીવો સુખિયા થાય છે. લેરી આવ્યા આજ લેરમાં, અતિ મેર કરી મેરબાન, દુખિયા જીવ સુખિયા કર્યા, અને પાપી કર્યા પુણ્યવાન. વચનામૃત ગ્રંથ સાક્ષી છે. દિવાળીનો દિવસ, કારિયાણી ગામમાં મહારાજ બેઠા છે. દીવ બંદરના પ્રેમબાઈ સોનાના ઘરેણા આભૂષણ અલંકારથી મહારાજને ઢાંકી દે, આવી પૂજા કરે. દિવાળીનો દિવસ, કારિયાણી ગામ, વચનામૃત ગ્રંથ સાક્ષી, મહારાજ સોનાના ઘરેણાથી ઢકાઈ ગયા હોય, અને એવામાં એક બ્રાહ્મણ, એક વિદ્વાન દિનાનાથ ભટ્ટ આવી ભગવાન શ્રીહરિની સ્તુતિ કરે, અને ભગવાન શ્રીહરિ રાજી થાય, સુવર્ણ અલંકાર આભૂષણ બધું ઉતારી દિનાનાથ ભટ્ટને આપી દે. અરે અંતર્યામી છે મહારાજ, વચનામૃતમાં જ મહારાજ બોલ્યા. કારણ કે માણસનો સ્વભાવ એવો છે, દાન આપવું એ તો અઘરું છે, પણ બીજો દાન આપતો હોય ને જોવું ને, હા એના કરતા અઘરું છે દાદા. બાકી આપે કોક અને પેટમાં દુખે કોક ને, પેલી વાત નથી. એક ભાઈ એવા હાંફે એવા હાંફે એવે પરસેવે લેપ જેપ, ઘરે દોડતા દોડતા એવા ઘરવાળે પૂછ્યું, ભાઈ શું થયું શું થયું? કૂતરો પાછળ દોડ્યો? ના ના, પણ શું થયું બોલો તો ખરા, પોલીસે પકડ્યા તમને? એક્સિડેન્ટ થયું? શું થયું તમે બોલો તો ખબર પડે ને. એટલા હાંફ ચડી ગયેલો, એટલા બધા હાંફે ચડી ગયેલા, હાંફતા હાંફતા છેલ્લે બોલ્યા કે આજે મંદિરે ગયો તો ને, હા ત્યાં એક ભાઈએ મંદિરમાં 5 લાખ રૂપિયાનું દાન આપ્યું બોલો, બીજા ભાઈએ મંદિરમાં દાન આપ્યું અને આના પેટમાં બળતરા છે કે નહીં? શ્રીજી મહારાજે કેટલા સારા કાર્યો કર્યા. શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ એમ કહે છે, મહારાજ જે ગામમાં જતા એ ગામમાં બ્રાહ્મણનું દારિદ્ર્ય મહારાજ ટાળી દેતા. અનેક કથાઓ છે, આપણા શાસ્ત્રો ભર્યા પડ્યા છે. શ્રીજી મહારાજે તળાવો કરાવ્યા, શ્રીજી મહારાજે વાવ કરાવી, દીકરી દૂધ પીતી બંધ કરી, કન્યા દાન અપાવ્યા મહારાજે. વિચારો, હમણાં હમણાં તમે પણ કદાચ એવું સાંભળ્યું હશે, એક બહુ ચાલ્યું છે, આ સાધુ બાવા મહાત્માઓના કૌભાંડો બહાર આવે છે ને, ગોડમેન, એની લીધે એક મેસેજ ચાલે છે કે મંદિરોમાં આપવાનું બંધ કરો, સાધુઓને આપવાનું બંધ કરો, ભગવાનને ક્યાં આપણા પૈસાની જરૂર છે, એવો મેસેજ એટલો બધો સર્ક્યુલેટ થઈ રહ્યો છે. હા એ વાત ચોક્કસ હું કરીશ, દાન આપવું વિચારીને આપવું, પાત્ર જોઈને આપવું. બાકી તમે પણ ગુનેગાર છો, પણ કોઈ એકાદ વ્યક્તિ, કોઈ એકાદ પાત્ર ખોટું પડે અને એને લીધે સંસ્કૃતિ એને તોડી નાખવા માટે જ્યારે માણસો મહેનત કરે છે, એ કંઈ ડાયા માણસનું કામ નથી. આપણે જાણીએ છીએ આ સમાજમાં તો આવા તત્વો દિન પ્રતિદિન વધ્યા જ કરે છે. આજે આટલી બધી જગતની મોટેલો છે, એમાં કેટલા કૌભાંડો થાય છે, થિયેટરમાં કેટલા બધા કૌભાંડો થાય છે, તો હજી સુધીમાં કોઈ એવો મેસેજ સર્ક્યુલેટ નથી કર્યો કે બધા થિયેટરમાં જવાનું બંધ કરી દો. અરે આટલા બધા બોમ્બિંગ થાય છે, આતંકવાદી હુમલાઓ થાય છે એરપોર્ટ ઉપર, માણસો મરી જાય છે, જીવલેણ હુમલાઓ થઈ રહ્યા છે, બરાબર કેવા ષડયંત્રો બહાર આવી રહ્યા છે, તો એ કોઈ એવો મેસેજ નથી કરતા કે હવે એરપોર્ટ પર જવાનું બંધ કરી દો, પબ્લિક પ્લેસમાં જવાનું બંધ કરી દો, મોલમાં જવાનું બંધ કરી દો, થિયેટરમાં જવાનું બંધ કરી દો. કહે છે દાદા, મનોરંજનની પાછળ દરેક માણસ સંમત હોય છે, પણ ધર્મની મર્યાદામાં રહેવા માટે, ધર્મના પાલન માટે આજના માણસો, ગમે તે માણસ ગમે તેવું સ્ટેટમેન્ટ આપી શકે, દુઃખની વાત છે. આટલું સારું ધર્મ જગત, જે સારા છે ને તો વંદન જ કરવા જોઈએ ને. આજે કેટલા સારા સારા સંતો કેવા સારા સારા કાર્યો કરે છે, તમે નિહાળો તો ખબર પડે. વડોદરા ગુરુકુલમાં ગુરુજીની પ્રેરણાથી ચાલતું સદાવ્રત આપણા હરિભક્તો રોજ રસોઈ જાતે બનાવે, ટેમ્પામાં ભરે, અને રોજ આજે 3 વર્ષ કરતાં વધારે સમય થયો,
ચોથું વર્ષ શરૂ છે. હું આની જાજી વાતો કરું એના કરતાં તમને એક વિનંતી કરું, તમે એકવાર ઇન્ડિયા જાઓ ત્યારે વડોદરા ગુરુકુલ જજો. સાંજે દરરોજ 6 થી 7ની વચ્ચે ટેમ્પો નીકળે છે, તમે ગુરુકુલ જજો. તમે એમ કહેજો સંતોને, દર્શન સ્વામી છે ત્યાં, આપણા બીજા સંતો છે, કે સ્વામી આજે મારે આ સદાવ્રતની સેવામાં જવું છે, દેશ વિદેશના ઘણા ભક્તોને આપણે છૂટ આપી છે, જે કોઈ આવે ટેમ્પામાં 5-10 ભક્તો જતા હોય એની જોડે બેસીને જવાનું, તમે જાતે એકવાર જાઓ, તમારા હાથે તમે ગરીબોને એકવાર પીરશો, તમે જોશો કે ગરીબોને જ્યારે તમે આપો છો એની આંખમાં એના ચહેરા ઉપર જે આનંદ એક નૂર છલકાતું હોય ને, કેવી રીતે આપણે ના પાડી શકીએ. છળ કપટ સાચા છે, જે ખોટું કરે છે ને દંડ થવો જ જોઈએ. આપણે એમ નથી કહેતા ખોટાને પોષણ આપો, પણ આપણે એમ કહીએ છીએ કે દાન કરો વિચારીને કરો, દાન કરો સામેનું પાત્ર જોઈને કરો, કારણ કે આ સનાતન સંસ્કૃતિ છે. ભગવાને તમને ને મને કંઈક સારું આપ્યું છે ને એ આપણા માટે નહીં, એટલા માટે સારું આપ્યું છે કે આપણે કોઈકનું સારું કરીએ. આપ્યું પ્રભુએ તું જને તો તું બીજાને આપજે, લક્ષ્મી દીધે ખૂટતી નથી, માનવ તે તું જાણજે. તુલસીદાસજી મહારાજે લખ્યું, તુલસી પંખી પીને સે ના ઘટે સરિતા નીર, તુલસી પંખી પીને સે ના ઘટે સરિતા નીર, ધર્મ કીએ ધન ના ઘટે સહાય કરે રઘુવીર. અત્યાર સુધીના ઇતિહાસમાં કરોડોપતિ અબજોપતિ ઘણા માણસો ધૂળધાણી થઈ ગયા છે, એના પૈસાને કોઈ પૂછતું નથી, અને માણસને જરૂર કેટલું છે, બહુ કા કેટલું જરૂર, કોઈ સોનાના બિસ્કિટ બનાવીને જમી શકે એવું ભગવાને રાખ્યું છે, કોઈ રૂપિયાની રોટલી તાજી બનાવીને જમી શકે એવું ભગવાને રાખ્યું છે. મોહાંધ માણસ બન્યો છે, એટલા માટે શાસ્ત્ર એમ કહે છે કે ક્રોધ કરતા કામ ખરાબ છે ને કામ કરતા પણ લોભ ખરાબ છે. 24 કલાક માણસના મનમાં લોભ લોભ લોભ, હું ભેગું કરું ભેગું કરું ભેગું કરું, કેટલું કરે છે. હમણાં આપણે ઇન્ડિયામાં સાંભળતા હતા, કેટલા કરોડ ભજિયાવાળાને ત્યાંથી 2000 કરોડ, બોલો ભજિયાવાળાના ઘરમાંથી વિચાર તો કરો બાબુ કાકા, હે પૌવાવાળાને ત્યાં રેડ પડે 6 કરોડ રોકડા રૂપિયા, પૌવાવાળાને ત્યાં સમોસાવાળા પાઉભાજીવાળા 150 કરોડ 200 કરોડ 500 કરોડ, બિલ્ડરને ત્યાં 1200 કરોડ, અરે 18 હજાર કરોડ સાંભળ્યું તું તમે હમણાં માણસના ઘરમાં, હે આ કેટલું હતું એનું, બોલો ઘરમાં ભેગા કરેલા પૈસા ઉધઈ ખાઈ જતી હોય છે, નદીમાં નાખી દેવા પડતા હોય છે. જરૂરિયાતથી વધારે ભેગું કરવું શાસ્ત્ર પ્રમાણે પાપ છે, જરૂરિયાત કરતા વધારે સંગ્રહ કરવો એ પાપ છે. પૈસા અને પગરખા સાંભળજો, પૈસા અને પગરખા આ બે વસ્તુ જરૂર કરતા મોટી પણ સારી નહીં, જરૂર કરતા ઓછી પણ સારી નહીં. પૈસા અને પગરખા, પગરખા એટલે ચપ્પલ જોડા, પગથી જો નાના હોય બરાબર તો પગમાં વાગે, પરાણે પહેરવા પડે, પગમાં ઘસરકાવો પડે, અને પગ કરતા થોડા વધારે મોટા હોય તો ડખડખે, ક્યારેક ઊંધા પાડે તમને, છે કે નહીં. પૈસા ને પગરખા માપમાં સારા, બસ વધારે આપે છે ઠાકોરજી, આ તો પ્રારબ્ધનો ખેલ છે. ઘણાને ભેગું નથી કરવું તોય થઈ જાય, અને ઘણાને બિચારને ભેગું કરવું હોય તો પણ, આ ઠાકોરજીની લીલા છે, આ પ્રારબ્ધનો ખેલ છે. પણ ભગવાને જે કંઈ સારું આપ્યું છે, આપણા બધા પાસે પૈસાની જ વાત નથી, બધી જ વસ્તુ આપણને બુદ્ધિ સારી આપી, વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરિપીડનાય જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય ખલસ્ય સાધોર વિપરીત મેતત. ભગવાન સજ્જનને જ્યારે શક્તિ આપે છે ત્યારે કોઈનું રક્ષણ કરે છે, દુર્જનને શક્તિ આપે છે ત્યારે કોઈકનું અપહરણ કરે છે. શક્તિ તો એની એ, પણ સજ્જન અને દુર્જન એનો ઉપયોગ જુદો જુદો કરે છે. ભગવાન બુદ્ધિ આપે છે ત્યારે સજ્જન એ બુદ્ધિનો સદુપયોગ કરે છે, કોઈકના સંશય ઓછા કરે છે, કોઈક માણસ છેતરાતોને સારા રસ્તે વાળે છે, ભગવાનનો માર્ગ બતાવે છે,
સજ્જન આવો ઉપયોગ કરે છે, દુર્જન એ બુદ્ધિથી કોઈકને છેતરે છે, કપટ કરે છે, છળ કરે છે, પ્રપંચ રચે છે, પાખંડ કરે છે. જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય, બુદ્ધિનો, ધનનો અને શક્તિનો આ પૃથ્વી પર વધારેમાં વધારે સદુપયોગ પણ થયો છે, દુરુપયોગ પણ થયો છે. હમણાં અમે આફ્રિકામાં હતા, લંડનમાં હતા સોરી, ત્યાં કચ્છના કચ્છી ભક્તો, જાજા બધા કચ્છી ભક્તો જ હતા. રોજ બેસવાનું થાય, હરિભક્તોને મળવાનું થાય, એની વાતો સાંભળવાનું થાય. કચ્છના ભક્તોની ઉદારતા, કચ્છના ભક્તોની દાતારી, કચ્છના ભક્તોએ કરેલા સત્કર્મો, એની જો યાદી કરવામાં આવે ને તો કદાચ ગુજરાત સરકાર નહીં, ભારત સરકારને પણ નોંધ લેવી પડે એટલા સારા અને ઉમદા કાર્ય કચ્છના હરિભક્તો દ્વારા થયા છે અને થઈ રહ્યા છે. કચ્છના એક હરિભક્ત આફ્રિકામાં, ને વચ્ચે પણ ઘણા સમય પહેલા વાત કરી હતી, બાબુ કાકા ફોટડીવાળા કેશુબાપા, એના ભત્રીજા હસુભાઈ મુંબાસામાં છે, કેન્યામાં. એક મહિનામાં 4-5 કરોડ રૂપિયા ગરીબો પાછળ વાપરે છે, વિધવાઓની પાછળ વાપરે છે. એણે કેટલું મોટું સારું કાર્ય કર્યું છે તમે તમારી આંખે જો જુઓ ને તો તમને એમ થાય. એ હસુભાઈ કેવા હતા એ પણ અમે જોયેલું, એના હૃદયમાં આટલું બધું પરિવર્તન કેમ આવ્યું એ પણ અમે સાક્ષી છીએ. તમે જઈને પૂછો, દીપચંદ ગાર્ડીનું ઓનલાઈન ઇન્ટરવ્યુ છે, તમે ક્યારેક સાંભળો. તમે બીજાને આપો છો એવું નથી, ભગવાને તમને આપેલી શક્તિ એ તમે કોઈકને જ્યારે આપો છો ને ત્યારે બીજાને નથી આપતા. તમે કોઈક એવી સેફ ડિપોઝિટ કરો છો કે જેને ચોર કે કોઈ લૂંટી શકવાના નથી, તમે તમારા એકાઉન્ટમાં જ એને જમા કરો છો. શ્રીજી મહારાજે અદ્ભુત કાર્યો કર્યા છે. આપણે આ કથા અદ્ભુત છે, આગળ સાંભળવી છે એટલે થોડી સ્પીડમાં વાંચીએ. કેટલાક અન્ન વસ્ત્રથી ગરીબ વિપ્રોએ શ્રીહરિની પાસે તેની યાચના કરી હોય ત્યારે તેમને અન્ન વસ્ત્રના દાન પણ બહુ દીધા છે. વડતાલમાં મહારાજે આવા અદ્ભુત કાર્યો કર્યા છે. કોઈ ગરીબ હોય, બ્રાહ્મણ હોય, કોઈ અન્નાર્થી હોય, કોઈ કપડા વિનાનો હોય, એને જોઈને મહારાજ અન્ન આપતા, મહારાજ વસ્ત્ર આપતા, અરે મહારાજ સોના મોહર આપતા, અરે શ્રીજી મહારાજ ભૂખ્યા હોય, જમવા બેઠા હોય ને કોઈ ભૂખ્યો માણસ આવે એને જોઈ મહારાજ પોતાનો થાળ આપી દેતા. આવી તો કંઈક કથાઓ છે. દાન પણ બહુ દીધા છે અને કેટલાકને તો કરજથી પણ છોડાવ્યા છે લો. કેટલાક બ્રાહ્મણોને તાંબા પિત્તળના વાસણ અપાવ્યા છે. આપણાથી જે થાય તે મદદ. ઘણા હરિભક્તો બહુ સારી વાત કરતા હોય કે સ્વામી મારો એવો નિયમ છે હું કોઈને પૈસા ન આપું, પણ એને જે કોઈ પ્રકારની જરૂરત હોય એને હું જરૂર મદદ કરું છું, એ પણ તમારું દાન જ છે. દાન એટલે પૈસા આપવા એ જ નહીં, કોઈને તમે સહાય આપો છો, તમે કોઈને મદદ કરો છો, તમે કોઈને કપડાં આપો છો, કોઈકને વાસણ આપો છો, કોઈ ગરીબ માણસ છે. હમણાં ગુરુજીએ વાત કરી કે આપણા અમેરિકાના ભક્તો કપડાં ઢગલો રાખતા હોય, નાખી ન દેશો, ભેગા કરજો, લોયામાં મોકલજો. મેકનના ઘણા બધા ભક્તો, અનિકેત ભગત છે, રાકેશ ભગત છે, હરિકૃષ્ણ ભગત છે, આ ઘણા બધા ભક્તોએ ઇન્ડિયા કપડાં મોકલાવ્યા. ગુરુજીએ જ્યારે લોયાના ગરીબ બાળકોને કપડાં વેચ્યા, એ છોકરાઓ કેવા રાજી થયા, એ ઘટના એક વખત અમે સંતોએ પણ ત્યાં ઇન્ડિયામાં રહીને જોયેલી. આપણી પાસે કપડાં છે ઢગલો એટલે આપણને ખબર નથી, પણ જેની પાસે કપડાં પણ નથી, સારા પહેર્યા નથી, એને એકાદ સારું ઉજળું કપડું પહેરવા મળે છે ને ત્યારે માણસને એમ લાગે કે મારી જિંદગીમાં આજે ભગવાને મારા ઉપર કેટલો મોટો ઉપકાર કર્યો. છે એવા ગરીબો દુનિયામાં. હું ઘણી વાર કહું છું ને, મહેલોના વાસી ગરીબી શું જાણે, દુખિયાના દુઃખને સુખિયા શું જાણે, ચંદાના રૂપને અંધા શું જાણે, સંગીતોની મહેફિલ બહેરા શું જાણે. જીવનમાં સંકલ્પ કરો, આપણી પાસે જે કંઈ છે ને એ આપણું નથી. પામી મોટો અધિકાર, પામી મોટો અધિકાર, જો ન કર્યો ઉપકાર તો અધિકારમાંથી અગયો ને પાછળ રહ્યો ધિક્કાર, ધિક્કાર ને ધિક્કાર. કોઈ પણ અધિકાર ભગવાને આપણને આપ્યો છે,
ધનનો, સંપત્તિનો, સમયનો, શક્તિનો, કોઈ પણ કે સત્તાનો, પણ એ અધિકાર સેવા માટે છે, કોઈકના ભલા માટે છે, કોઈકનું રૂડું કરવાને માટે છે. વારંવાર કથામાં કહું છું, વર્ષમાં એક કામ કરો, એકાદ ગરીબની સેવા, એકાદ વાર ગાયની સેવા. કોઈક વિધવા અનાથ સ્ત્રી હોય, એનું કંઈક કામ અટવાતું હોય, એની સેવા. માનવતાના દીવડા નામનું પુસ્તક કંડારી ગુરુકુલમાંથી પ્રકાશિત થયું છે, બ્રહ્મસ્વરૂપ સ્વામીએ લખ્યું છે, તમારે વાંચવું જોઈએ. સારા સત્કર્મો આ પૃથ્વી પર થઈ રહ્યા છે એટલે આ પૃથ્વી જીવવાલાયક છે. જ્યારે સત્કર્મો બંધ થઈ જશે ને ત્યારે આ પૃથ્વી જીવવાલાયક નહીં રહે. ભારત દેશ આટલો બધો પાયમાલી તરફ જતો હતો, કારણ શું હતું? ભારતના અમીરો, એનું હૃદય બંધ પડી ગયું હતું, કઠોર હૃદયના થઈ ગયા હતા, એને ગરીબી ક્યાં દેખાતી હતી? હમણાં સરકારે 18 લાખ કરતા વધારે માણસોના નંબર પકડ્યા છે. મોદી સરકારે સ્ટેટમેન્ટ આપ્યું ને, 18 લાખ કરતા વધારે માણસો જરૂરત કરતા એટલું બધું ધન ભેગું કરીને બેઠા હતા. બોલો, લોભીનું ધન કેવું છે? મધમાખીના પૂડા જેવું. બીજાને તો કામ ન લાગે પણ પોતાને પણ કામ ન લાગે, અને કોઈક શિકારી આવે અને એ શિકારી આગ લગાડી મધમાખીને પણ ભગાડી લૂંટીને જતો રહેશે, એમ લોભીનું ધન કાં પાપમાં વપરાય, કાં અનિતિમાં વપરાય, અને કાં તે વિનાશ માટે વપરાય. પાણી અને પૈસો, શાસ્ત્ર એમ કહે છે, આ બંને જ્યારે ભેગા થાય, માફ કરજો, મંદિરોમાં પણ જ્યારે પૈસા વધ્યા છે ને, મંદિરોમાં પણ જ્યારે પૈસા ભેગા કરવાની વૃત્તિ જાગી છે ને, ત્યારે મંદિરોમાં ધર્મસ્થળોમાં પણ બગાડ આવ્યો છે, આવ્યો છે ને આવ્યો જ છે. એનાથી સારા કાર્યો કરો, એનો કોઈક સદુપયોગ કરી નાખો, પણ ધન ભેગું થયું તો વિનાશ છે. પૈસો અને પાણી વહેતા હોય ને ત્યાં સુધી અનેક જીવોનું સારું થાય, અને બંધિયાર બને ને ત્યારે સમજો એમાંથી અનેક પ્રકારની બદીઓ અને દુર્ગંધ અને દુર્ગુણો જ ઊભા થવાના. કાં ભેગા કરવાનું બંધ કરો અને કાં પછી આપવાનું શરૂ કરો. તુલસીદાસજી મહારાજે આપણા શાસ્ત્રોમાં તો કેટલું બધું લખ્યું છે, એમાં એક બે નાના પ્રસંગ લઉં તમને ખ્યાલ આવે. હમાપર ગામના કરશન બામણિયા નામના હરિભક્ત હતા. આ હરિભક્ત, એને ખેતરમાં બાજરો વાવેલો, અને એ બાજરો વાવેલો ને કહેવાય છે કે બાજરો તૈયાર થયો, બાજરાને લૂંટવા માટે ચોર આવે. ભગત તો રાત્રે ઘસઘસાટ ઊંઘે છે, અને એમાં અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણને ચિંતા થાય, મારો ભગત સામાન્ય સ્થિતિનો છે, બાજરો જતો રહેશે, આખું વર્ષ કેમ કાઢશે. માણકી ઘોડી સાથે અશ્વારો લઈને મહારાજ દિવ્ય રૂપે પ્રગટ થાય. મહારાજને ત્યાં ચારે બાજુ પહેરો કરતા જોઈ, બંદૂકધારી માણસો સાથે જોઈ, ચોરો ડરી ગયા, ભાગી ગયા, નીકળી ગયા. કરશન બામણિયાની ખેતરની બાજુમાં કોઈ રખોપું કરનાર માણસ હશે, એણે જોયું કે આ રાતે રખોપું કરનાર કોણ છે રખેવાળ. દૂરથી જોયું, ઓળખી ન શક્યો. સવારે કરશન બામણિયાને વાત કરી કે તે બંદૂકધારી આવા બધા રખોપું માણસો કંઈ રાખ્યા છે, કોણ હતા એ બધા? નાના, અરે તપાસ કર, તારી ખેતરની રક્ષા કરે છે કોઈ. કરશન બામણિયા સવારે જાય, ખેતરમાં ચારે બાજુ ઘોડીના પગલા જુએ, માણસોના પગલા જુએ, કોણ રખોપું કરે ખબર નથી પડતી. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, આ તો વિચારમાં ચડ્યો કોણ છે. એને નક્કી વિશ્વાસ બેસી ગયો કે આ ગમે તેમ તો મારા મહારાજ કરે છે, પણ ભગવાન તો હાથમાં આવે નહીં કોઈના, રક્ષા કરીને જતા રહે. આ દુનિયાનો માણસનો સ્વભાવ કેવો, કરે આટલું અને બોલે આટલું. આપ્યા હોય 10 રૂપિયા અને જાહેરાત કરે 100 રૂપિયાની. માગો ઉસી સે જો દેખ ખુશી સે ઓર કહે ન કિસી સે. મારે આવા સમયમાં ન કહેવું જોઈએ, પણ ક્યારેક બધું વાંચતા હોય એટલે, અમિતાભ બચ્ચન, ધીરુભાઈ અંબાણી જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એક પ્રવચન કર્યું છે, એનો બહુ સરસ લેખ. ધીરુભાઈ અંબાણી કેવી રીતે ગરીબોને મદદ કરતા એના ઉપરની એક સત્ય ઘટના બચ્ચન સાહેબ રડતા રડતા રજૂ કરતા હતા. એ આર્ટિકલ તમે વાંચો, આપણને એમ થાય કે આવા અમીર હોય ને દેશમાં તો શોભે.
અમીરી છે એટલા માટે કે ગરીબીને નાબૂદ કરવા માટે. આપણને ધન્યવાદ આપવાનું મન થાય આ દેશના અમીરોને, અમેરિકાના જેમાં બિલ ગેટ્સ હોય, વોરન બફેટ હોય, એ લોકોએ પોતાની લક્ષ્મી ગરીબોના કલ્યાણ માટે, ગરીબોના ભલા માટે કેટલી મોટી લક્ષ્મી વહાવી છે. ઇતિહાસના હજારો વર્ષનો રેકોર્ડ એ લોકોએ તોડી નાખ્યો છે. ખબર પડી ગઈ કે ભેગું કરેલું ધન કોઈને નથી લાગવું. લાખો કરોડ રૂપિયા જે ભેગા કરીને બેઠા છે ને, ખબર નહીં એને તો જમપુરીમાં તો ઠીક, આ લોકોને એનું શું થશે એ વિચાર આવે. તમે જુઓ, કરસન બામણિયા ગરીબ સ્થિતિના એ હરિભક્ત હામાપર ગામના મહારાજના ખેતરમાં રખોપું કરે છે. રોજ મનમાં વિચાર આવે છે, રોજ મહારાજને પ્રાર્થના કરે છે, અરે મહારાજ. એમાં એક દિવસ સ્વપ્નમાં શ્રીજી મહારાજે દર્શન આપીને કીધું, અરે કરસન, તારો બાજરો તૈયાર થઈ ગયો છે, હવે લણી લે. અમારે તારા બાજરાને લીધે રોજ ઉજાગરો કરવો પડે છે, ચોરોની નજર બગડી છે, તું લણી લે. તારા બાજરાને લીધે અમારે ઉજાગરા કરવા પડે છે. બાજરો લણ્યો, એ બાજરામાંથી તૈયાર થયો જે બાજરો ઉતર્યો, એમાંથી ગાડાઓ ભરી ગઢપુર આપવા આવે, શ્રીજી મહારાજના દર્શન કરે, શ્રીજી મહારાજની અમે હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરે, મહારાજ આ બાજરાની સેવા આપવા આવ્યો છું. મહારાજ હસતા હસતા બોલે, કરસન, તારો આ બાજરો તો અમને મોંઘો પડે એવો છે. અમે કેટલા ઉજાગરા કર્યા ત્યારે આ બાજરો તૈયાર થયો ખબર છે ને? ત્યારે કરસન ભગતની આંખમાં આંસુ છલકાયા, અરે મહારાજ, તમે મારા જેવા એક નાના ભક્ત માટે આટલી મોટી દયા કરી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે અમારા માટે થોડું પણ કરે છે ને, આ જ દિવસ સુધી, આપણા શાસ્ત્રોમાં લખ્યું, કરસનને મહારાજ કહે છે, આ જ દિવસ સુધી તારા ખેતરમાંથી જે કંઈ પાકે એમાંથી 20મા ભાગનું તું ચોખ્ખે ચોખ્ખું પહેલામાં પહેલું ભગવાનને માટે કાઢી નાખે છે. અમે તારી આ ભક્તિથી રાજી છીએ. જે ભગવાનને અર્થે કરે છે, ભગવાનનો જે ભાગ કાઢે છે, એના ઉપર ભગવાન કેટલા રાજી થાય છે, એની કેવી રક્ષા કરે છે. આવી તો કંઈક કથાઓ શાસ્ત્રમાં છે. ભગવાનનો ભાગ કાઢનારા ધર્માદો જે કરે છે, શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી 10મો ભાગ અથવા 20મો ભાગ જે ભગવાનને અર્થે ખર્ચે છે, એની જવાબદારી ભગવાનની છે. ભગવાને એ પૈસા લેવા માટેની સ્કીમ નથી કરી, ઉલટાના પોતાના આશ્રિતોને સુખી કરવા માટેની સ્કીમ કરી છે. કે તમે જ્યારે ભગવાનને એ ધન આપો છો ને, ત્યારે ભગવાન તમારા ધનની રક્ષા કરવા માટે, ભગવાન તમારા વ્યાપાર અને વ્યવહારની રક્ષા કરવા માટે બંધાય છે. બુદ્ધિ, શરીર બધું ભગવાનનું આપેલું છે, આપણે શું ભગવાનને આપવાના? પરંતુ કાયદા પ્રમાણે, એક ધર્મશાસ્ત્રની મર્યાદા પ્રમાણે, દરેક ધર્મમાં તમે જુઓ, અલાઉ ગામના કાઠી હતા, એને જમીનનું દાન આપેલું, પણ સત્સંગી એવા સારા નહીં, પણ સંતો ખૂબ રાજી થયા, એ જમીન ઉપર મંદિર બન્યું. કાઠી તો મૃત્યુપાયમાં યમપુરીમાં ગયા, એના એક સત્કર્મની સામે હજારો એના અસત્કર્મ હતા. ધર્મરાજા પાસે નિર્ણય કરવાનો હતો. ધર્મરાજાએ કહ્યું, આને ભૂમિનું દાન તો કર્યું છે, પણ દાન કરતાં પણ એક શ્રેષ્ઠ કામ કર્યું છે, શું? સંતોનો રાજીપો લીધો છે, ભગવાનને અર્થે દાન કર્યું છે. તમે જુઓ, હું એટલા માટે કહું છું, આજે એક સમાજમાં એવી પણ વાત ચાલે છે કે આપવું હોય તો ગરીબોને આપી દો, ભગવાનને ક્યાં જરૂર છે, એ તો લક્ષ્મીના પતિ છે. બહુ ચાલ્યું છે અત્યારે. અણસમજુ માણસો વિચાર્યા વિના પોતાના મનમાં આવે એવા તુક્કા ચારે બાજુ છોડી રહ્યા છે અત્યારે. કળિયુગના લક્ષણમાં લખ્યું છે શાસ્ત્રમાં કે કળિયુગમાં વાણી સ્વાતંત્ર્ય એટલી હદ સુધી વધશે એ કોઈ કોઈને ગમે તે રીતે કહી શકશે. અત્યારે એવું છે જ ને, ગમે તે માણસ ગમે તેના વિશે ગમે તેવું સ્ટેટમેન્ટ કરશે. એક ઇતિહાસના બહુ સારા સંત થયા, એને લખ્યા છે કળિયુગના લક્ષણ, બહુ જૂની વાત છે. એમણે લખ્યું છે, કળિયુગમાં રાયના દાણા હિમાલય જોડે અથડાશે. રાયના દાણા હિમાલય જોડે અથડાશે, અત્યારે એવું નથી. એક રોડ ઉપર હાલતો ચાલતો માણસ ગમે તેના વિશે ગમે તેવું સ્ટેટમેન્ટ આપી દે, જુઓ છો ને તમે, અને બને જ છે ને. રાયના દાણા જેવડો જોઈએ ને હિમાલય જેવા માણસને અથડાય, બોલો. આપણા દેશમાં અત્યારે મોદી સરકાર કેટલું સારું કામ કરે છે, ધન્યવાદ આપવાનું મન થાય દાદા. જેના ખિસ્સામાં 5 રૂપિયા માણસ નથી રાખતો, હા, એના પરિવાર માટે, એક વ્યક્તિ માટે એને કંઈ કર્યું નથી. તમે જુઓ છો ને, કેવળ ને કેવળ ગરીબોની સેવા કરવી, ગરીબોનું કલ્યાણ કરવું, એના સિવાયનું લક્ષ્ય નથી. પણ લોકો આક્ષેપ કરનારા કેવા આક્ષેપો કરે છે, છોડે છે.
ભગવાન રામને છોડ્યા નથી તો આજે કોઈને છોડે? કેમ આપણે કહી શકીએ સાચું નથી? જો આ એક જ વ્યક્તિ ન હોય તો અત્યારના ભારતની શું પરિસ્થિતિ થાય તમે કલ્પના ન કરી શકો. ચારે બાજુથી ભારતમાં ચારે બાજુથી આતંક આતંક ને આતંક, પ્લાસ્ટિકના ચોખા, એ ચાઇના હોય કે પાકિસ્તાન હોય, ગમે તે હોય, ધર્મની બાબતમાં હોય કે લૌકિક બાબતમાં હોય, પણ કહેવાનું આ પૃથ્વી ઉપર એવા સારા સજ્જનો છે, એમના સત્કર્મો છે, એ સત્કર્મોના પ્રતાપે, સારા સજ્જનના પુણ્યના પ્રતાપે આ પૃથ્વી ઉપર સુખ અને શાંતિ ટક્યા છે, બાકી ન ટકી શકે. આ કાઠીએ શું સારું કામ કર્યું? ધર્મરાજા કહે છે એના પાર્ષદોને, પાર્ષદોને નિર્ણય કરવાનો છે. એક સત્કર્મ છે ને હજારો કુકર્મ છે, શું કરવું જોઈએ? આને દંડ આપીએ કે દયા કરીએ? ધર્મરાજાએ કહ્યું અને સત્કર્મ કર્યું છે, પણ એના કરતા ઉપરાંત એને સાધુનો રાજીપો લીધો છે, ભગવાનને અર્થે આપ્યું છે. આજ સવારની કથા, હું જે બોલું છું શાસ્ત્રને જોડે રાખીને કરું છું, મારા સ્વાર્થની કોઈ વાત નથી કરતો. તમે લોયાધામમાં આપો એમ પણ હું નથી કહેતો, પણ એટલી મારી જરૂર વિનંતી છે કે ભગવાને જો આપ્યું હોય તો કોઈકનું ભલું થાય એવો વિચાર આપણા મનમાં નથી આવતો તો સમજી લેવું જોઈએ, આ ભગવાનનું આપેલું દાન નથી, આ તો શાપ છે. મહાભારત એમ કહે છે, ધનવાન હોય અને ઉદાર ન હોય તો એના ગળે પથ્થર બાંધી એને પાણીમાં ડૂબાડી દેવો જોઈએ. શું લાગ્યો? ભગવાન વ્યાસ ઉપર ક્લેમ કરજો, મારા ઉપર નહીં. ધનવાન હોય અને જો ઉદાર ન હોય તો એના ગળે મોટો પથ્થર બાંધી અને એને પાણી ડૂબાડી દેવો, ભગવાન વ્યાસ લખે છે. અને બીજું લખ્યું, ગરીબ હોય અને તપસ્વી ન હોય. શું લખ્યું? ગરીબ હોય અને જો તપસ્વી ન હોય તો એને પણ ગળે પથ્થર બાંધીને ડૂબાડે, કેમ કે ઘણા ગરીબ હોય ને પણ એના અરમાન પાછા આસમાને પહોંચ્યા હોય, લો એ સપના જોતા હોય પાછા ઊંચા ઊંચા અંબાણી જેવા, પ્રોબ્લેમ ત્યાં જ છે ને. બાકી એક ગરીબ તપથી સંયમથી જો જીવે ને જીવે તો એના જીવનમાં સુખ રહે, પ્રોબ્લેમ બે બાજુ છે ને. ગરીબ હોય ને તપસ્વી ન હોય, સંયમી ન હોય, એના ગળે પણ પથ્થર બાંધીને ડૂબાડી દેવો જોઈએ. આપણે આમ બહુ દેશી ભાષાનો શબ્દ છે જયભગત, આ તો શાસ્ત્રની વાત છે એટલે કહું છું, હમણાં હમણાં બહુ ચાલ્યું છે, લોકો વોટ્સઅપ ઉપર તો આવું તૂટી પડે, હું કોઈને જવાબ ના આપું, કથા નીકળી છે એટલે કહું છું કે હમણાં મંદિરમાં દાન ન આપતા, બરાબર, સાધુ સંતોને ન આપતા, બહુ ચાલ્યું છે. થિયેટરમાં આપજો, મોત્સોખમાં આપજો, સિનેમામાં આપજો, આ સ્ટેડિયમ એક એક તો જુઓ, આપણા ન્યૂજર્સીના જેટલા મંદિરો બધા ભેગા થાય ને તો ખૂણા ભમાઈ જાય, એવડા સ્ટેટ, એટલા મોટા મોટા બિલિયન્સ ઓફ ડોલરના સ્ટેડિયમો છે, એ કોને લીધે ચાલે છે? બોલો, કોણ લીધે ચાલે છે? કુકર્મમાં માણસો આટલો બધો ખર્ચો કરે છે, પૈસા વાપરે છે, જલસા કરે છે, એમાં કેટલા લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, કેટલા એમાં વ્યસનો આવે છે, કેટલી કુટીઓ આવે છે, નવરાત્રા જુઓ, તમે ગરબા જુઓ, બીજા બધા સાધન, પણ ત્યાં કોઈને બહુ વાંધો નથી. માફ કરજો, જે ખોટું કરે છે એને આપણે છાવરતા નથી, એના માટે ચોક્કસ એને દંડની વ્યવસ્થા હોવી જોઈએ, દંડ થવો જ જોઈએ, નિર્ણય થવો જ જોઈએ. પણ હા, એક વ્યક્તિને મારવા માટે, બરાબર કહેવાય છે ને કે ઘણીવાર એક વ્યક્તિને મારવા માટે બીજા 99 ન્યાયતંત્રનો નિયમ છે કે એક દોષીને દંડ આપવા માટે 99 નિર્દોષ માણસો મરી જાય એવી વ્યવસ્થા ન્યાયતંત્રની ન હોવી જોઈએ. કદાચ એક ગુનેગાર છૂટી જાય તો ચાલી જાય, આ ઇન્ટરનેશનલ ન્યાય વ્યવસ્થાનો નિયમ છે. લોક પણ એમ કહે છે અને શાસ્ત્ર પણ એમ કહે છે કે નિર્દોષને મારતા, દોષવાનને દોષીને મારતા જો નિર્દોષ મરી જશે તો સમાજની આખી વ્યવસ્થા ખોરવાઈ જશે. આ ન્યાયતંત્રનો નિયમ છે, શાસ્ત્રનો અને લોકનો બંનેનો. ગુનેગારને ગુનેગાર પૂરવાર થવા દેવો જોઈએ, કરવો જોઈએ, પછી એને દંડ થવો જ જોઈએ. પણ એની સામે ભગવાનને ન આપો, સાધુને ન આપો, સંતોને ન આપો. તમે આજ સવારની કથા સાંભળી હશે, સવારની કથામાં છેલ્લા કેટલા દિવસથી ભક્તિનિધિ ગ્રંથ ચાલે છે એમાં ખાસ આજની સવારની કથામાં વાત આવી કે ભક્તિ છે એક એવું સાધન છે, ભવસાગરમાં તરવા માટે ભક્તિ સમાન બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. પછી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ
કારણ ગણાવ્યા. ભક્તિ એટલે શું? ભગવાનમાં પ્રેમ. ભક્તિ એટલે શું? યાદ રાખજો, ભગવાનમાં પ્રેમ નંબર ટુ, ભગવાનના મહાત્મ જ્ઞાને સહિત પ્રેમ નંબર થ્રી, અતિશય પ્રેમ. સગા સંબંધી પુત્ર પરિવાર કરતાં અત્યંત હેત ભગવાનમાં થયું એનું નામ ભક્તિ. ત્રણ શરત, ભગવાનમાં હેત, મહાત્મા જ્ઞાને સહિત હેત, સગા સંબંધી કરતાં અત્યંત હેત થયું એનું નામ ભક્તિ. અને આવી ભક્તિ એ બધા સાધન કરતાં શ્રેષ્ઠ છે. કેમ? નિષ્કુળાનંદ સ્વામીએ ગણાવ્યું પછી. સ્વામી એમ કહે છે, ભક્તિ થોડી કરવામાં આવે, આવો પ્રેમ, નિર્દોષ નિર્મળ નિષ્કપટ ભગવાનમાં પ્રેમ થોડો પણ હોય ને તો એનું સાથ એનું ફળ અત્યંત છે અને અવિનાશી છે. ભક્તિ થોડી, એનું ફળ અતિ અતિ અને અવિનાશી. વચનામૃત પ્રથમનું 18મું, ભક્તિ અતિ કરનારો માણસ ભક્તિના માર્ગને ચૂકી જાય, જગતમાં ભળી જાય, ખોટા રસ્તે ચડી જાય તો પણ શાસ્ત્ર કહે છે બે જન્મે ત્રણ જન્મે પણ એણે જે સારા સત્કર્મ ભક્તિ કરી છે, ભગવાનમાં હેત કર્યું છે, એનું ફળ એને અવશ્ય 5, 25, 50, 100, 200, 500 જન્મે મળવાનું. બીજા બધા સાધન કેવા છે? ભક્તિ સિવાયના, ભગવાનમાં પ્રેમ સિવાયના બીજા બધા સાધન કેવા છે સાંભળજો. એ બધા સાધન ગમે એટલા તમે કરો ને એનું ફળ થોડું છે અને વિનાશી છે. હવે તમને થોડો તફાવત હું સમજાવું. આજે એમ કહેવાય છે જન સેવા એ જ પ્રભુ સેવા. આ સૂત્ર ખબર નહીં કયા શાસ્ત્રમાંથી આવ્યું, કોઈ શાસ્ત્રી નથી. ઘણા એમ કહે છે ભગવાનની સેવા કરો જગતની નહીં, એ પણ ખોટું છે. કેમ કે શાસ્ત્રમાં એમ કહ્યું છે ભગવાન તો બધામાં છે. એકવાર ભગવાનની સેવા છોડીને પણ જે ગરીબની સેવા કરે છે એના પર ભગવાન રાજી થાય છે. શ્રીજી મહારાજનો પણ એ મત હતો, આપણા ગુરુજીનો પણ એ મત છે. તો ઘણા એમ કહે છે કે તમે ખાલી લોકોની જ સેવા કરો, પ્રભુની સેવાની જરૂર નથી. ભગવાનને ક્યાં જરૂર છે, એ ક્યાં માગે છે? આ તો બધું લોકોએ ઉપજાવી કાઢ્યું છે. આ તો સ્વાર્થી પૂજારી પંડિતો સાધુઓ બાવાઓ હતા એને પોતાનો પેટ ભરવાનો રસ્તો. આવું પણ કહે છે લોકો કહેનારા, ટીકા કરનારા, એ પણ ખોટું છે. ભગવાનની પણ સેવા કરવી જોઈએ અને જગતના ગરીબો પશુઓ એની પણ સેવા કરવી જોઈએ. બંને વચ્ચે તફાવત છે. તમે જગત માટે કોઈ પણ કર્મ કરો છે પુણ્ય બને છે, અને ભગવાન માટે કોઈ પણ કર્મ કરો છે ભક્તિ બને છે. પુણ્ય કરવાથી તમે ઉર્ધ્વગતિને પામો છો. મૃત્યુલોકમાં જે રહો છો તમારી જેવી ઈચ્છા જેવા સંકલ્પો જેવી કામનાઓ છે એ પ્રમાણેના તમામ સુખ સાહિબી તમને મળે છે. ઉર્ધ્વલોક એટલે કયા? તપલોક, જનલોક, મહરલોક, સ્વર્ગલોક અને સત્યલોક, આ બધા લોકની પ્રાપ્તિ થાય છે પુણ્યથી. પુણ્ય કેવું છે? પૈસા જેવું. પૈસા ખિસ્સામાં છે, એસ આરામ અયાસ વિલાસ વૈભવ બધું કરી શકો, પણ ખૂટી ગયા તો પૂરું. જગત માટે કોઈ પણ સારું કર્મ કર્યું એ પુણ્ય છે, એનાથી સ્વર્ગ સુધીના લોકો મળે છે. ભગવાન માટે કંઈ પણ સારું કર્મ કર્યું ભક્તિ બને છે, એ તમને 14 લોકથી પર ભગવાનના ધામ સુધી લઈ જાય છે. એનું ફળ કેવું છે? ક્યારેય સમાપ્ત ન થાય એવું. નંબર બે, હજી સમજવા જેવું, ભગવાન માટે કરેલું કર્મ એટલે શું? તમે મંદિરમાં પૈસા આપ્યા એ ભગવાન માટે છે? ના, વિચારણીય છે. ભક્તિ એટલે શું? ભગવાનમાં પ્રેમ. તમે પૈસા પોતાનું નામ થાય એના માટે આપ્યા તો તમે ભગવાન માટે સત્કર્મ કર્યું કે જગત માટે કર્યું? બોલો, ડોનેશન આપ્યું મંદિરમાં, પણ આપણી વાહ વાહ થાય, પેપરમાં ફોટો આવે, સાધુ સંતો હાર પહેરાવે, સમાજમાં 5-25 માણસો કે હો ભગત તમે તો વાહ રંગ રાખ્યો હા. આમ દેખાડવા માટે, માન મોટાઈ માટે, નામ માટે, પદ માટે, પ્રતિષ્ઠા માટે કરે તો એને એને ભગવાનને અર્થે કર્યું કે પોતાને અર્થે કર્યું? બોલો, સમજાણું તમને, એ ભગવાનની સેવા નથી. ભગવાનને અર્થે એટલે પ્રેમ, મેં તમને કહ્યું ને ભગવાનમાં મહાત્મ્ય જ્ઞાને સહિત અત્યંત પ્રેમ રાખીને જે સેવા કરે કોઈ પણ સેવા પછી. તો સામે કોઈક માણસે ગરીબને જમાડી દીધા એટલે આપણે ટૂંકું ગણિત શું કરીએ? એને જગતની સેવા કરી એટલે પુણ્ય કહેવાય, એનાથી કલ્યાણ ન થાય. આવું ઘણા લોકો પ્રતિપાદન કરે છે પણ ત્યાં પણ ભૂલ છે. કોઈકે ગરીબની સેવા કરી એમ માનીને સેવા કરી કે આ ગરીબમાં પણ ભગવાન છે, મારા મહારાજની આજ્ઞા છે. કંઈ કેવા મોટા મોટા મહાપુરુષો સંતો થયા, આખી જિંદગી ગરીબોની સેવામાં એણે કાઢી નાખી. આપણા દાદા ગુરુજી કેવી રીતે હરિભક્તોની સેવા કરતા,
હરિભક્તોના વાસણ એઠા ઉટકતા, હરિભક્તોની પથારીઓ કરી દેતા મહંત થયા પછી, અરે હરિભક્તની અટેચી સુટકેચ હોય એ પોતે ઉપાડી લેતા, પેલા હરિભક્તોને શરમ આવે, સ્વામી આ શું કરો છો, નાના ભગત અમારે ક્યાં રોજ ઉપાડવાની, તમે તો રોજ ઉપાડો છો, આમ કરીને મહિમાથી સેવા કરતા. બોલો, પણ એ ગરીબોની સેવામાં, ગાયની સેવામાં એને ભગવાનની સેવા દેખાતી હોય ત્યારે ભલે લોકની દ્રષ્ટિ એમ લાગે કે જગતની સેવા કરે છે, પણ ખરેખર કોની સેવા કરે છે? બોલો. માટે ભક્તિ અને પુણ્યમાં તફાવત છે. તમે સમાજની સેવા કરો, ગરીબની સેવા કરો, ગાયની સેવા કરો, એમાં પણ તમારી ભાવના જો ભગવાન પ્રત્યેના પ્રેમની હોય તે ભક્તિ બને છે, આત્યંતિક કલ્યાણને આપનારી બને છે, અવિનાશી ફળને આપનારી બને છે. અને તમારું સત્કર્મ ભગવાન સંબંધી હોય, સાધુ સંત સંબંધી હોય, પણ એમાં જો તમારો સ્વાર્થ ભળ્યો છે, માન મોટાઈની ઈચ્છાઓ ભળી છે, તો એ ભક્તિ દેખાતી હોય તેમ છતાંય ભક્તિ નથી અને અંતે પુણ્ય બને છે. શ્રીજી મહારાજે આવા તો કંઈક કાર્યો કર્યા છે. યમપુરીમાં ધર્મરાજાએ પોતાના દૂત એટલે પાર્ષદોને કહ્યું કે આ દરબારે ભગવાનને માટે જમીન આપી. સાધુઓ રાજી થયા, ત્યાં મંદિરનું નિર્માણ થયું. માટે એણે જે અસત્કર્મ કર્યા છે બધા માફ કરો અને એને હવે મૃત્યુલોકમાં સારી જગ્યાએ જન્મ આપો. આગળ એ જે કર્મ કરશે એનો દંડ ન્યાય પ્રમાણેને કરવામાં આવશે. કારણ એણે સાધુ સંતોને જમીન આપી, ભગવાનનું કામ થાય છે એમ જાણીને જમીન આપી. ભલે એના જીવનમાં ધર્મ જાજો દેખાતો નહોતો, પણ ભગવાન પ્રત્યેનો પ્રેમ, ભગવાન પ્રત્યેનું મહાત્મ જ્ઞાન એના હૃદયમાં છુપું પડેલું હતું. સમજાણું ને? તે શું બન્યું? ભક્તિ બની. એ ભક્તિથી શું થયું? અવિનાશી ફળ મળ્યું. ભક્તિ થોડી, સવારની કથા નિષ્કુળાનંદ સ્વામી નિર્ણય કર્યો, કેટલું વિસ્તારથી સમજાવ્યું. થોડી પણ ભક્તિ અતિશય ફળને આપનારી અને અવિનાશી ફળને આપનારી છે. હમણાં થોડા સમય પહેલા એક હરિભક્તોનો પત્ર આવ્યો. સ્વામી, મન કેટલું લુચ્ચું છે, અને પત્રમાં બહુ સરસ વાત લખીને પત્ર વાંચવા જેવો છે. મન કેટલું લુચ્ચું છે સ્વામી, મહારાજનો ભાગ હું કાઢતો, હું ઇન્ડિયા ગયો, આવીને પછી એ ભાગ કાઢવાનું ભૂલી ગયો, આળસમાં આળસમાં રહી ગયું. એમ કરતાં કરતાં સ્વામી આ 3-4 મહિના જતા રહ્યા, મનમાં સતત યુદ્ધ ચાલ્યા કરે, હું ખોટું કરું છું, પાછું થાય નહીં, ખોટું કરું છું. પત્રમાં એણે નિર્દોષ ભાવે પોતાના મનની વ્યથા અને મન કેટલું વિચિત્ર છે એ બધી વાતો લખી અને એણે સેવાનો ચેક મોકલેલો. પણ કહેવા શું માગું છું કે માણસનું મન એવું છે, ધર્મમાંથી પડતા, સારા કામમાંથી પાછા પડતા જરાય પણ વાર લાગતું, જો પડવું હોય તો 1 સેકન્ડમાં પાડી દે, ચડવું હોય તો જ તકલીફ છે. શ્રીજી મહારાજે એવા સારા કાર્યો કર્યા. આ લોકમાં પણ એક છેલ્લી વાત તમને કરી દઉં, આજે પૂનમનો દિવસ છે. આ લોકમાં પણ એમ કહેવાય છે, ખિસ્સું, તમે જુઓ પૈસા રાખો એને શું કહો? ખિસ્સું. અને એક ખિસ્સું શબ્દ એને ઉલટું કરો તો શું થાય? ખિસ્સું. ઉલટો શબ્દ, એ શબ્દ ઉલટો કરો તો શું થાય? તમારે ખરેખર સુખી થવું હોય તો ખિસ્સું શું કરો? ખિસ્સું ખાલી કરો, ઉલટો કરો એટલે ખાલી કરો. ભરવાથી સુખી નહીં થાવ, ખાલી કરવાથી સુખી થશો. ખિસ્સું ઉલટું કરો તો સુખી. એવા સારા સારા લોકોના ઇન્ટરવ્યુ મેં જોયા છે. અત્યારની સત્ય ઘટનાઓ વારંવાર આવી સાંભળવા મળે. આપણને એમ લાગે કળિયુગ તો છે, હળાહળ કળિયુગ છે, પણ સામે સત્યુગ પણ એવો દેખાય. એવા સારા સજ્જનો આ પૃથ્વી ઉપર, એવા સારા સત્કાર્યો થઈ રહ્યા છે, એટલે તો આ પૃથ્વી ટકી છે. જો સત્કર્મ બંધ થાય કેમ ચાલે, કેમ ચાલે? કલ્યાણ સુંદરમ નામનો એક દક્ષિણ ભારતનો વ્યક્તિ, ગરીબ માણસ, એણે કેટલું મોટું કાર્ય કર્યું જેની નોંધ ભારત સરકાર વર્ષો પહેલાં ન લઈ શકી. અમેરિકાની સરકારે એની નોંધ લીધી અને $1 મિલિયન એવોર્ડ આપેલો, $1 મિલિયન એક ગરીબ માણસને સારા કાર્ય બદલ. કેવું એ સારું કાર્ય કરતો ઇતિહાસમાં જુઓ તમે, હજી જીવે છે માણસ. એટલે હું તમને કહેવા માગું છું, ભગવાને આપણને જે કંઈ આપ્યું છે સારું કામ કરીએ. આખી દુનિયાનું ભલું કોઈથી નથી થવાનું, આપણાથી થાય તો એકાદ દીપ પણ પ્રગટાવીશું, એકાદ દીવો પણ ઝળહળતો રાખીશું, એકાદ જીવનને પણ આપણે ઉજ્જવળ બનાવીશું તો પણ ભગવાન રાજી થશે. એટલે ખિસ્સું
અને પાછું મૂક્યું છે હૃદય ઉપર. તમે જુઓ હંમેશા ઇન્ડિયામાં તમે જોયો ને આબી હૃદય ઉપર જ હોય ખિસ્સું, એટલે કેવા શું માગે છે, બરાબર ને? હૃદય ઉપર બરાબર ખિસ્સાનું સ્થાન હોય છે, એને હૃદય જેટલું પોતાના આત્મા જેટલું વાલું હોય તો શું, એટલે કહેવાય છે ને પ્રાણ જાય પણ પૈસા જાય, ચમડી તૂટે પણ દમડી છૂટે નહીં. શ્રીજી મહારાજે શું કર્યું જુઓ, વડતાલમાં મહારાજે અન્ન વસ્ત્રથી ગરીબ વિપ્રોને શ્રીહરિએ ઘણીવાર ખૂબ દાન દીધા છે, કેટલાકને કરજથી પણ છોડાવ્યા છે. કોઈ દુખ્યો હોય, કરજ વધી ગયું હોય, શ્રીજી મહારાજેનું કરજ માફ કરી પોતે પૈસા અપાવતા. કંઈક કથાઓ છે, કેટલાક બ્રાહ્મણોને તાંબા પિત્તળના વાસણ અપાવ્યા, બીજા દાન વારે વારે અપાવ્યા છે, ગાયોના દાન આપ્યા છે, તેનો તો કોઈ પાર નથી. કેટલાક વિપ્રોને ઘરનું અને ભૂમિનું પણ દાન કર્યું છે અને કેટલાયના કષ્ટોનું નિવારણ કર્યું છે. કેટલીક એવી વિધવા સ્ત્રીઓ હોય જેને આગળ પાછળનું કોઈ સગું ન હોય, તેના ધર્મની રક્ષા માટે શ્રીહરિએ તેમને અન્ન અને વસ્ત્ર આદિ આપ્યા છે. શ્રીહરિએ વડતાલમાં આવી ઘણી લીલાઓ કરી છે. પોતાનું મંદિર એટલે કે ઉતારો અને પુરીની રચના જોઈ શ્રીહરિ ઘણા ખુશ થયા. વિશ્વકર્માને પોતાની પાસે બોલાવ્યા, તેને અમૂલ્ય વસ્ત્રને ઘરેણા પુરસ્કાર રૂપમાં આપ્યા. ત્યાંના જેટલા હરિભક્તો હતા તે સહુએ શ્રીહરિની ઘેર ઘેર પધરામણી કરી, પોતાને ઘેર સારી રસોઈ કરાવીને શ્રીહરિને ઘેર બોલાવીને જમાડતા. તેઓ પ્રેમથી શ્રીહરિને કેસરચંદન ચરચતા, સંતોને દરબારોને પણ ચરચતા, બાજુબંધ તોરાને ફૂલોના હાર ઘણા જ પહેરાવતા. શ્રીહરિ કુબેરજીને ઘેર કેટલી વાર પધાર્યા છે, વિપ્ર વનમાળી અને ગોસાઈ નારાયણગીરીને ઘેર પણ શ્રીહરિ પધાર્યા છે. કુમકુમ કેસરચંદન અને હિંગળોકના ચરણારવિંદ કાગળ અને વસ્ત્ર ઉપર ઘણા જ છાપી આપ્યા છે. એક નાનકડો સરસ પ્રસંગ શરૂ થાય છે, આપણે શરૂ કરી દઈએ. શ્રીહરિ જોબનપગીને ઘેર બહુ પધારેલા, ઘણીવાર તેમને ઘેર સભાઓ પણ કરી હતી. રંગપંચમીને દિવસ શ્રીહરિએ જોબનપગીને ઘેર આવ્યા હતા અને ત્યાં કેસરી રંગ બનાવડાવ્યો હતો. પછી તે રંગ અને ગુલાબ ખૂબ ઉડાડ્યો હતો. ત્યાં શ્રીહરિએ કાગળ અને વસ્ત્ર મગાવીને ઘણા જ ચરણારવિંદ છાપી આપ્યા હતા. ત્યાં દુક્કડ, સરોદ અને સિતાર મગાવીને કીર્તનગાન પણ કરાવ્યું અને તે વખતે કીર્તનગાન કરતા દોઢ પહોર રાત ગઈ ત્યારે શ્રીહરિ ઘણા ખુશ થયા. પછી તેમણે મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, આપણામાં નૃત્ય કરતા કોઈને આવડે છે? જો સ્વામી કોઈ નૃત્ય કરે તો કીર્તન ભક્તિમાં રંગ જામે. અને મહારાજની એક ટકોર સાંભળી મુક્તાનંદ સ્વામી, એટલે આપણે જાણીએ છીએ આ સત્સંગનું એવું પાત્ર જે સદા વંદનીય પાત્ર છે. મુક્તાનંદ સ્વામીને મહારાજે આટલું પૂછ્યું, ઘુંઘરું બાંધે કે નૃત્ય સો કેજે, તાકુ અમૂલ હમરે ટા દેજે. મુક્ત મુનિ બાંધે ઘુંઘરું પાવો, મુક્ત મુનિ બાંધે ઘુંઘરું પાવો, શ્રી હરિ કો અતિ રિજાવન તાવો, શ્રી હરિ કો અતિ રિજાવન તાવો. મહારાજે સ્વામીને કહ્યું, જો કોઈ નૃત્ય જાણતા હોય ને તો એના પગે ઘૂંઘરું બાંધી નૃત્ય કરે, અમે રાજી થશું, અમૂલ્ય રેટો આપીશું. મહારાજના અંતરની આવી અભિલાષા જોઈ મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિને રીઝવવાને માટે જોયું, શ્રીહરિ કો અતિ રીઝાવન તાવુ. મુક્તાનંદ સ્વામીના નૃત્યમાં શું ભળ્યું? ભગવાન પ્રત્યેનો પ્રેમ ભળ્યો. નાચવું એ તો લૌકિક ક્રિયા છે, પણ ભગવાનનો પ્રેમ ભળી જાય એ ભક્તિ બની જાય. જોયું તમે, મેં તમને કહ્યું ને હમણાં, કોઈ પણ સત્કર્મ કરીએ એમાં ભગવાનનો ભાવ ભળે એટલે ભક્તિ બને, અને ભગવાનને છોડી પોતાના અહંકારનો, જગતનો કે બીજો કોઈ ભાવ ભળે તો સમજો એ બની ગયું સત્કર્મ, એ બની ગયું પુણ્ય. એનું ફળ લિમિટેડ છે, ભક્તિ બની તો એનું ફળ અનલિમિટેડ છે. શ્રીહરિ કો અતિ રિઝાવન તાવુ, મુક્ત મુનિ બાંધે ઘુઘરું પાવું. મુક્તાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિને રીઝવવાને માટે પગમાં ઘુંઘરું બાંધ્યા. શ્રીહરિએ જે ઝરિયાની ભારે ફેટો બાંધ્યો હતો તે માથેથી ઉતાર્યો, મુક્તાનંદ સ્વામીને ઓઢાડી દીધો, ગુલાબના હાર પહેરાવ્યા,
બાજુબંધ બાંધીને મસ્તકે તોરા ધરાવ્યા. જોયો મુક્તાનંદ સ્વામીને શું બાંધ્યું? બાજુબંધ બાંધ્યા. મુક્તાનંદ સ્વામીને શું કર્યું? તોરા લટકાવ્યા. પછી જ્યારે મુક્તાનંદ સ્વામી નૃત્ય કરવા લાગ્યા ત્યારે શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા. નૃત્ય કરન મુનિ લગે જબહી શ્રીહરિ પ્રસન્ન ભયે અતિ તબહી. મુક્તાનંદ સ્વામી મહારાજને સંભાળી મહારાજને રાજી કરવા નાચવા લાગ્યા. નૃત્ય કરન મુનિ લગે જબહી શ્રીહરિ પ્રસન્ન ભયે અતિ તબહી. ઓર જન દેખે મૂર્છિત ભયેવો એસો નૃત્ય મુનિ ને કિયેવો. મુક્તાનંદ સ્વામીનું નૃત્ય જોઈ મહારાજ અતિ રાજી થયા અને બીજા બધા મૂર્છિત થઈ ગયા. આવું નૃત્ય! બેહોશ થઈ ગયા, ટૂંકમાં મુગ્ધ બની ગયા, ચકિત થઈ ગયા, દંગ બની ગયા. આવું નૃત્ય મુક્તાનંદ સ્વામીએ કર્યું અદ્ભુત. આપણે જાણીએ છીએ ને, મુક્તાનંદ સ્વામી નૃત્ય કરે અને સ્વામીના પગના ઠુમકે હાથથી દોરાઈ જાય, ખબર છે ને? અને એટલા માટે તો ગુરુજીને પણ ઈચ્છા હતી કે આપણી મુક્તાનંદ સ્વામીની પરંપરા, મુક્તાનંદ સ્વામીનું યોગદાન આ સત્સંગમાં કેટલું કેટલું ગણી ન શકાય, શબ્દ એના માટે ઓછા પડે, એ મુક્તાનંદ સ્વામીની પરંપરા આપણને મળી. મુક્તાનંદ સ્વામીના ખોળે આપણે બેઠા છીએ, આપણા મંડળમાં મુક્તાનંદ સ્વામીના બધા સદગુણો આવે અને આપણા નાના સંત રસિક સ્વામી એમને ગુરુજીએ સ્પેશિયલ નૃત્ય કરતા કરવાની આજ્ઞા કરી, નૃત્યની એમણે કળા શીખી અને ખૂબ એમણે પણ ઉત્સાહ રાખી ગુરુજીને મહારાજને રાજી કરવા, મુક્તાનંદ સ્વામીને રાજી કરવા માટે હાથથી નૃત્ય કર્યું, આપણે બધા જાણીએ છીએ. મુક્તાનંદ સ્વામીએ મહારાજને રાજી કરવા માટે, જુઓ, શ્રીજી મહારાજ કરતા 22 વર્ષ ઉંમરમાં મોટા હતા. શ્રીજી મહારાજ એમને ગુરુ સ્થાને માનતા. મુક્તાનંદ સ્વામીની આજ્ઞાથી સરજુદાસ નીલકંઠવર્ણી છાણ ઉપાડવા જતા. હવે એટલા નાના બાલુડા એ નીલકંઠની આગળ આવી રીતે પગમાં ઘૂંઘરું બાંધી હાથમાં કરતા લઈ નૃત્ય કરવું, આ કેટલો દાસભાવ, આમાં કેટલી ભક્તિ હોય! આપણે બધા હરિભક્તો, આ સભા સાંભળનારા બધા ભક્તોને મારે એટલું જ કહેવું છે, આ મુક્તાનંદ સ્વામીની પરંપરા, આપણે બધા મુક્તાનંદી છીએ. હમણાં આપણા સંતોએ મુક્તાનંદ સ્વામી ઉપર અંગ્રેજીમાં એટલું સરસ કાર્ય કર્યું છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીનું અંગ્રેજી પુસ્તક પ્રકાશિત કર્યું છે. તમને બધાને મારી વિનંતી, આપણા લોયાધામના સારા પુસ્તકો, સારું સાહિત્ય એને વાંચો, એને ઘરમાં વસાવો. ઘણીક વાર કહેવાય ને, રાજાના દીકરાને પોતાના બાપનો મહિમા ન હોય, કહેવાય ને પાદરના તીર્થનો બહુ મહિમા ન હોય. આપણને મુક્તાનંદ સ્વામી સહજ મળ્યા છે ને એટલે મહિમા નથી. આ પુસ્તક વાંચો, તમને ખબર પડશે મુક્તાનંદ સ્વામીનું જીવન કેવું હતું. હમણાં કલ્યાણ કણિકા પૂજ્યપાદ ગુરુદેવની અમૃતવાણી એની નાની પુસ્તિકા પ્રકાશિત કરી, ચૂંટેલા નાના નાના વાક્યો પણ કેટલા પ્રેરણાદાયી, કેટલા બળ આપનારા, કલ્યાણના માર્ગે ચાલેલા મુમુક્ષુ માટે પાથેયરૂપ એવી અદ્ભુત વાતો છે. માટે આવા પુસ્તકો વસાવો. મુક્તાનંદ સ્વામીએ નૃત્ય શરૂ કર્યું, મહારાજ અતિરાજી થયા. ગોલોક અને વૈકુંઠમાં રહેલી રાધા અને લક્ષ્મી વગેરે સ્ત્રીઓ દિવ્ય સરળ શરીર ધારણ કરીને ત્યાં આવી આકાશમાં દિવ્ય વિમાનમાં બેસી રહી. તેમના જેવું નૃત્ય ત્રિભુવનમાં કોઈને આવડે નહીં તેવો મુક્તાનંદ સ્વામીના નૃત્યને દેખીને મૂર્છિત થઈ ગઈ. આવું સ્વામીએ નૃત્ય કર્યું, કેવો રંગ જામ્યો હશે બાબુ કાકા! મહારાજ બિરાજમાન છે, વડતાલની દિવ્ય ધરા છે, જુબન પગે જેવા ભક્તો છે અને ભગવાન શ્રીહરિની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી નૃત્ય કરી રહ્યા છે. અતિ ભારે નૃત્ય કર્યું. તેને જોવા માટે બ્રહ્મા, વિષ્ણુ, ત્રિપુરારી, શિવ બધા દેવો વિમાનમાં બેસીને આવ્યા. તે નૃત્ય દેખીને વિસ્મિત થઈ ગયા. દેવો, ગાંધર્વો, અપ્સરાઓ વગેરે નૃત્ય, અનંત નૃત્ય કરનારાઓ મુક્ત મુનિનું નૃત્ય દેખીને પૂતળા જેવા જળ બની ગયા. મુક્ત મુનિએ નૃત્યના સારા સારા ઘણા ભેદ હતા બધા શ્રીહરિને દેખાડ્યા. બતાવવાનું કંઈ બાકી રહ્યું નહીં. મુક્તાનંદ સ્વામી નૃત્ય કરીને જ્યારે પોતાની જગ્યાએ બેઠા ત્યારે શ્રીહરિ એકદમ ઉઠ્યા. ધન્ય છે તમને સ્વામી, ધન્ય છે, એમ વારંવાર કહીને ભેટી પડ્યા. પછી શ્રીહરિએ કહ્યું, દુર્લભમાં પણ દુર્લભ એવી જે કોઈ મોજ હોય આજ બોલો, આજે અમારે તમને આપી છે, હું અતિ પ્રસન્ન થયો છું.
સ્વામી બોલો, આજે સ્વામી તમે આજે માગો, આજે મારે તમને આપવું જ છે. મહારાજ આવા રીઝી ગયા. ત્યારે મુક્તાનંદ સ્વામી બે હાથ જોડીને બોલ્યા, મુક્તાનંદ સ્વામી 15 વસ્તુ માગવાના છે. કેટલી વસ્તુ યાદ આવી ગઈ ને કથા? 15 વસ્તુ મુક્તાનંદ સ્વામી માગવાના છે. સમય ઘણો થઈ ગયો છે, આપણે થોડું વાંચી લઈએ, વિસ્તાર આવતીકાલે કરીશું. આવતીકાલે બધાને મારી વિનંતી, કથા સાંભળજો. તમે બધા બહુ ઢીલા પડી ગયા છો, હા, સાચું કહું. સુખનો સ્વભાવ છે, સુખમાં માણસને આળસ વધારે આવે, દુઃખમાં આળસ ન આવે. ને અમેરિકામાં ચારે બાજુ શું છે વધારે? સુખ સાહેબી, ચારે બાજુ. એટલે આળસ બધામાં આવી ગઈ છે, પ્રમાદ બધામાં આવી ગયો છે. વચનામૃતમાં લખ્યું, પ્રમાદ એ જ મૃત્યુ છે, મોહ અને પ્રમાદ એનું જ નામ મૃત્યુ છે. માયાનું સ્વરૂપ છે મોહ અને પ્રમાદ. અમેરિકાવાળામાં માયા આવવાનું સાધન કયું છે? આળસ અને પ્રમાદ. માટે જાગો, નિયમથી કથા સાંભળો, નિયમથી મંતવ્ય લખો. સાંભળો એટલું નહીં, બીજા ભક્તોને સાંભળતા કરો. તમે જુઓ કેવી કેવી આપત્તિ આવે છે આ દેશ ઉપર. રોજ હરિકેન. હમણાં જ મારે આજે વાત થતી હતી, ફ્લોરિડામાં બહુ મોટું કેટેગરી 5 હરિકેન આવી રહ્યું છે. તમને બધા ભક્તોને મારી વિનંતી, આપત્તિ એ આપત્તિ જ છે. કોઈ પણ માણસ ઉપર આવેલી આપત્તિ એ અંતે આપણી જ આપત્તિ છે. શાસ્ત્રમાં એમ લખ્યું છે, બીજાનું દુઃખ એ આપણું દુઃખ છે, આવું જ્ઞાની માણસો ડાયા માણસો સમજે છે. માટે તમે બધા ભક્તો આજે અથવા કાલે મહારાજને જરૂરથી 5 માળા કરીને પ્રાર્થના કરજો. બધા હરિભક્તો વાત કરતા હતા કે બહુ વધારે પડતું નુકસાન થવાનું છે, એટલું ભયંકર જો હિટ થશે, અને ફ્લોરિડામાં જ હિટ થવાનું છે, ત્યાં કેટલા સારા માણસો હશે, કેટલા ભગવાનના ભક્તો હશે, કેટલા મંદિરો હશે, આપણે જાણીએ છીએ. જાનહાનિ અને માલહાનિ બે નુકસાન કરનારી છે. તો બધા ભક્તોને મારી વિનંતી, આજે અથવા કાલે જરૂર મહારાજને 5 માળા કરીને પ્રાર્થના કરજો, વિનંતી કરજો. ઇન્ડિયામાં પણ ઘણા બધા ભક્તો સાંભળે છે, એમને પણ વિનંતી. તમે એમ ન વિચારતા તો અમેરિકામાં આવે છે, તકલીફ ત્યાં છે. કળિયુગ એવો ખતરનાક આવી ગયો છે ને હવે, દરેકને મોદી સાહેબ કહે ને, મારું શું? બધાને શું વિચાર? આમાં મારું શું? અને મારું શું નહીં તો પછી મારે હું? માટે આપણે પ્રાર્થના કરીએ ઠાકોરજીને, મહારાજ ત્યાં રહેનારા તમામ જીવો ઉપર જે આપત્તિ આવી રહી છે, મહારાજ બધાની રક્ષા કરે. મુક્તાનંદ સ્વામી ભગવાન શરીરને હાથ જોડીને અદ્ભુત માંગણી કરે છે. બે હાથ જોડ્યા, હે મહારાજ મારી વિનંતી સાંભળો, આપની પાસે હું વારંવાર આટલું માગું છું, કૃપા કરીને આપો. એસે કે એસે મૂર્તિ એ હા, અખંડ રહો ને ન આગે તે હા, મૂર્તિ બિન ઘાટ ન હોવે કોઈ, એસે મોજ માગત મે સોએ. મુક્તાનંદ સ્વામી કહે છે, એસી કે એસે મૂર્તિ એ હા, અખંડ રહો ને ન આગે તે હા. મહારાજ તમારી આવી મૂર્તિ એ આવાને આવારે, આવાને આવારે રહેજો મારે, આખલડીમાં આવાને આવારે. પહેલી માગણી કરી, પ્રભુ તમારી આવીને આવી મૂર્તિ અખંડ અમારા નેત્રની આગળ રેમાજ કરે. બીજી માગણી, તમારી મૂર્તિ વિના બીજો ઘાટ ન થાય. ત્રીજી માંગણી, તવ મૂર્તિ અરુ વચન તુમારો, અનાદર કરે ન મન હમારો, મન કો ધાર્યો હોવે ન કબ હું, તુમારો ધાર્યો હોવે સબ હું. હું બધાને આગળ લઈ જવા મથું, પણ આ બધા કેવા છે? અખો કહ્યાનું કરવું શું? ત્રીજે દિવસે જ્યાં હતું ત્યાંનું ત્યાં. મંતવ્ય લખો એ તો હજી શરૂઆત છે, આપણે હવે આગળ વધીએ. આ સાગરની સારી સારી કડી હોય એને યાદ કરીએ. અમારા અલ્પેશ ભગતનો ગાંડો દીકરો મોક્ષ, એને 20-25 કડી યાદ કરી છે. બોલો, એને આવડે છે ના? આપણા ઘણા બધા પરિવારના ભક્તો
કેવી સ્વામીની માગણી છે, ભલે 15 કડી યાદ ન હોય એમાંથી એક કડી, બે કડી, ત્રણ કડી નિયમથી બધા યાદ કરજો. અદ્ભુત સ્વામીની માગણી છે, તવ મૂર્તિ અરુ વચન તુમ્હારો. હે મહારાજ, તમારી મૂર્તિ અને તમારી મરજી, તમારું વચન, આજ્ઞા, એનો ક્યારેય અનાદર ન કરો. ત્રીજી માગણી, ચોથી માગણી, મન કો ધાર્યો ન હોવે કબહું. મહારાજ, ક્યારેય પણ મારા મનનું ધાર્યું ન થાય. મુક્તાનંદ સ્વામી માગી શકે, હા, આવું બીજો કોઈ માગી શકે? હે ઘનશ્યામ દાદા, સાંભળું છે કોઈ એવી પ્રાર્થના કરી, સ્વામી બસ મહારાજને રોજ એમ કહું છું કે મારા મનનું ધાર્યું કંઈ કરતા નહીં તમે. આપણે તો રોજ ભગવાન પાસે શું માગીએ છીએ, મારા મનનું ધાર્યું, બીજાનું જે થવું હોય તે થાય, ચૂલામાં જાય. પણ કોનું ધાર્યું થાય? હે પ્રભુ, મન કો ધાર્યો હોવે ન કબહું, તુમ્હારો ધાર્યો હોવે સબહું. આવી રીતે મુક્તાનંદ સ્વામી પ્રાર્થના કરી. 4 અને 5, આ 5 માગણી આપણે વાંચી, આનો થોડો વિસ્તાર આવતીકાલે. 15 પ્રકારની માગણી સ્વામીની છે, અદ્ભુત સ્વામીની આ પ્રાર્થના છે. આપણે આવતીકાલે કથા શ્રવણ કરીશું. બધા ભક્તોને સમાચાર આપવાના. આજે નિષ્કામ સ્વામી, નીલકંઠ સ્વામી વગેરે સંતો લંડનથી, યુકેથી દુબઈ પહોંચી ગયા છે. હમણાં સંતો પહોંચ્યા. સંતો હજી દુબઈ 15 દિવસ રોકાવાના છે. 5 દિવસ પછી પૂજ્ય ગુરુજી પણ પધારવાના છે. ત્યાં ખૂબ સુંદર સત્સંગનું આયોજન ઘણા વર્ષો બાદ થયું છે. તો તમને બધા ભક્તોને વિનંતી, તમારા સગા, સ્નેહી, સંબંધી કોઈ દુબઈમાં રહેતા હોય, જરૂરથી નિષ્કામ સ્વામીને અથવા અમને જાણ કરજો. એ બધા ભક્તોને સમાચાર મળે, એ બધા ભક્તો દર્શન કરશે, એ બધા ભક્તો સત્સંગનો લાભ લેશે તો મહારાજ રાજી થશે. એ બધા ભક્તોને અંતરમાં સત્સંગનું બળ મળશે તો જરૂરથી ગુરુજી દુબઈ જઈ રહ્યા છે, ત્યાં સુંદર સત્સંગનો પ્રોગ્રામ થવાનો છે. તો બધા ભક્તોને વિનંતી, કોઈ તમારા સ્નેહી સંબંધી મિત્રો દુબઈમાં હોય તો જરૂરથી સંતોને જાણ કરજો. બોલો ઘનશ્યામ મહારાજની.